कच्छ जिला ग्राम विकास समिति द्वारा 15 થી વધુ દિવ્યાંગીઓ ને સાધન સહાય આપવામાં આવી। લાઈઝા મુકામે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મોટા લાઈઝા ગોધરા બાયટ કાઠડા નાના બાડિયા મોડકુબા માનકુવા માધપર પંથકના 15 થી વધુ દિવ્યાંગોને ટ્રાયસિકલ વ્હીલચેર અને દિવ્યાંગોને સ્વનિર્ભર થઈને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ સાધન સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે અરવિંદભાઈ જોશી સલીમભાઈ ચાકી પંચાભાઈ ગઢવી નાના લાયસ ગામના સરપંચ વિરમભાઈ ગઢવી બાળા ગામના સરપંચ વિરમભાઈ કોલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર કૈલાસપતિ પાસવાન મોટા લાયસાના નગરસીટ જયંતિભાઈ છેડા બાબુભાઈ લક્ષ્મીચંદ છેડા કાંતિભાઈ છેડા દયારામભાઈ વેદાંત ગોધરાના ઉપસરપંચ મોહનભાઈ રાજગુર મનજીભાઈ પટેલ કાનજીભાઈ પટેલ લતીફભાઈ ખલીફા રોહિતભાઈ વેદાંત મેઘજીભાઈ ભુલિયા પબુભાઈ ગઢવી સબીરભાઈ ચોકચાકી તેજીમી રોનક ઇસ્લામ કમિટી તેમજ ગણેશ કોમન સર્વિસ સેન્ટરના રમેશભાઈ મહેશ્વરી પંથકના શુભેચ્છક ઉપસ્થિત રહીને દાતાઓની દિલેરી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની જરૂરતમંદ લોકો સુધીની પહોંચ અને સતત સહયોગી રહેવાની ભાવનાને બિરદાવી હતી। અત્યાર સુધી આ સમિતિએ 641 સાયકલ વ્હીલચેરનું વિતરણ કર્યું છે। હવે ના દાતા અરવિંદ જોશીની સુપુત્રી ડૉક્ટર ભાવિકાબેન ધર્મેન્દ્રભાઈ ગુર કનેડા કેનેડા કોઠારા કાંદિવલી મુંબઈ તરફથી આવતા મહિને જન્મદિવસ પ્રસંગે 6 દિવ્યાંગીઓને ટ્રાયસિકલ આપવામાં આવશે તેમજ મોટા લાયઝાના નગરસીટ માતૃશ્રી ધનભાઈ લક્ષ્મીચંદ છેડા હસ્તે કુસુમબેન જયંતિલાલ ખેડા નગરસીટ મોટા લાયઝા તરફથી 5 દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવામાં આવશે। આ કાર્યક્રમ માટે મુંબઈથી ચંદ્રકાંતભાઈ મોતા દિનેશભાઈ છેડા સ્વિનભાઈ ચંદન સુંદરજીભાઈ ભેદાએ શુભેચ્છાઓ પાઠવી હતી। પહોંચે એ જવાબદારી આપણી છે, તો આજના આ પ્રસંગે આપ સર્વે આવ્યા છો પધાર્યા છો, તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ આપનું હૃદયપૂર્વક આવકારે છે અને આવા કાર્યો સતત હું તો કહું છું લાયજા નહીં ગોધરા નહીં પણ આખા કચ્છની અંદર છેલ્લા 23 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ વાગડથી કરી અને લખપત ખાવડા અબડાસો દરેક ક્ષેત્રની અંદર આ કાર્ય કરે છે અને આ કાર્ય માટે દાતાઓને ફરી ફરી હું ધન્યવાદ આપું છું। સાથે અમારી ટીમના કાર્યકરો અમારા મોહનભાઈ ઉપપ્રમુખ સલીમભાઈ કાનજીભાઈ મેઘજીભાઈ કુમારભાઈ અને આખી ટીમ છોકરાઓ બધા જે ખડે પગે આની અંદર અને સમીરભાઈ આખી ટીમ અમારી છે, તો ટીમ વર્ક વગર આ કાર્ય શક્ય નથી। આજે જે છે દિવ્યાંગો એમના માટે આપણે જે જે આવ્યું છે એમાં ખાસ આ એક દેવી પૂજક પરિવાર આ તમે જોઈ રહ્યા છો, આ પરિવારમાં 4 જણા દિવ્યાંગો છે, એક જ પરિવારમાંથી આ છોકરો અત્યારે દિવ્યાંગ હોતા પણ એમએનો અભ્યાસ કરે છે। તાળીના તાળીઓના ગડગડાટથી એને આપણે બતાવી લઈએ। ઉમેદ એનું નામ છે ઉમેદ અને ભગવાનને કહું છું કે એની ઉમેદો સર્વે પૂરી થાય, આપણે તો નિમિત્ત છીએ, તો એને આવવા જવા માટે ટ્રાયસિકલની જરૂર હતી, તો એ ટ્રાયસિકલ જે દાતાને હું મળ્યો નથી પૂજ્ય માતુશ્રી વિજયાબા મનસુખભાઈ શાહ પરિવાર હસ્તે પિયુષભાઈ શાહ કાંદિવલી મુંબઈ એમના તરફથી અને આ બહેનો માટે એમને માટે પણ જવા આવવા માટે વ્હીલચેર અને એમની એક બહેન શીતલ જે ભુજની અંદર કોલેજની અંદર ભણે છે તો એના માટે પણ આપણે બેટરીવાળી મદ્રાસથી સ્પેશિયલ ગાડી બનાવી જે હોસ્ટેલથી ઘર આપણે કોલેજ સુધી જઈ શકે એ પણ આપણે તે અર્પણ કરશું। તો મુખ્ય દાતા અને પાછો આ લોકો પોતાનું સ્વનિર્ભર આપણા નરેન્દ્ર મોદી કહે છે કે ઘરોઘર લોકો સ્વનિર્ભર બને, તો આપણે નથી લાગતું આપણા બધાની જવાબદારી નથી કે 1, 2, 5 ઘર પણ આપણે સ્વનિર્ભર કરીએ અને હું તો આપણે ઊભેલા સરપંચોને ખાસ ભલામણ કરું છું કે આ 5 વર્ષનું પદ આવ્યું છે તો આવું કંઈક કરો તો પાછળ એ લોકો આપણને યાદ કરશે કે ભલે આ સરપંચ આ ટર્મમાં આવ્યો। તો એ દાતા તરફથી એમને પરિવાર માટે અમારા ગોધરાના માણેક આપણે કંચનબેન મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા તરફથી સીવણ મશીન આપવામાં આવે છે અને સાથે સામે જોઈ રહ્યા છો માનવતા કેબિન, આ કેબિન ખાલી કેબિન નથી માનવતા એનું નામ આપણે આપ્યું છે, એ કેબિનનું સૌજીભાઈ મિલન બસાલા પરિવારને પણ આપણે યાદ કરીએ। તો આજે બાળાના પ્રતિનિધિ પ્રથમ નાગરિક સરપંચ શ્રી આવ્યા છે
તો આપણે એમને સાંભળીએ. આજે આપણા આજે મુકામે જે દિવ્યાંગોને આ સાયકલોનું વિતરણ કે અમારા ગોત્રોનો વડી લેવા શિવભાઈની ટીમ બહુ સારું કામ કર્યું છે ને આવા આજે આપણને મેં જોયા છે તો ખરેખર આપણા દિલ પણ થોડાક નબળા પડી ગયા છે કે આવા કામ આવી ટીમ જ્યારે કરતી હોય ને તેને હું તો ખૂબ ખૂબ એને અભિનંદન પણ આપું છું. અને અમારે જ્યારે મહાજનની વાત કરીએ તો આજે મને જ્યોતિભાઈ વાત કરી તો એ પણ હું મહાજન સાથે વાત કોતાડી અને જેટલું પણ અમારાથી જેટલી પણ પ્રોફિટ થશે જેટલા દિવ્યાંગોને આમ અમે પણ મદદરૂપ બનવાના હશું એટલા 100% હું પણ બનીશ. અને મહાજનને પણ મારે સાથમાં રાખી અમારા ગણે પણ દાતારો ઘણા છે અને આજે જે આ કામ થઈ રહ્યું છે ને ખરેખર આ દેશના હિત માટેનું આ કામ છે કે દિવ્યાંગો અપંગને મેં જોયું તો મારું તો સાવ આમ જલતું સાવ નબળું થઈ ગયું. અને આ જોશીભાઈને તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા જ્યારે કામ કરતા હોય ને તો ભગવાન એને સદાય સાથમાં રહે અને એને મા આશાપુરા પણ એને શક્તિ આપે અને દાતારો પાસેથી આમ માંગણીઓ કરી પોતાના સારા નથી કરતા આ અપંગો માટે કર્યું છે. અને આટલી બધી જ્યારે સાયકલોનું વિતરણ મેં જોયું ત્યારે મને પણ આજે મને થોડુંક આમ લાગી ગયું છે કે આજે જ હું મહાજનમાં બેસી અને હું પણ વાત કરી કે જેટલી પણ મારાથી બનશે ને આવા જુદુભાગે સંપર્ક કરી અને આવા દિવ્યાંગોને સાયકલોનું વિતરણ મને થોડુંક એવું લાગી રહ્યું છે કે આપણે કંઈક ભાગીદાર બનીએ એવું જ હું આપની ટીમ અને મારા ડૉક્ટર પાપન સાહેબને પણ હું અભિનંદન આપું છું અને મારા સરપંચ મિત્રોને ખાસ મારી વિનંતી છે કે જેટલો પણ બને આપણે એક બે ગ્રાન્ટ હું ગામમાં ઊંચી વાપરશું પણ આવાના કામ કરશું તો એમાં ભગવાન રાજી રહેશે. એ આજે મને આ જોઈ અને હું જોશી સાહેબને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય માતાજી. કચ્છના હરામીનાળામાંથી ફરી એકવાર બે પાકિસ્તાની માછીમારો ઝડપાયા. બીએસએફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બે પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. ગઈકાલે હરામીનાળાની આસપાસ 6-7 માછીમારી કરતા પાકિસ્તાની બોટ દેખાતા બીએસએફ દ્વારા કરવામાં આવ્યું હતું ઓપરેશન. બીએસએફના ઓપરેશન દરમિયાન બે પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. હજુ પણ માછીમારો અને પાક બોટ પકડવાની શક્યતા સેવાઈ રહી છે.